જામનગર મોરબી રાજકોટ કચ્છ જિલ્લામાં પૂરક પાણીની વ્યવસ્થા માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી બે ડેમ આધારિત 300 MLD એક પાણી ઉપાડ અને આગળ પાઇપલાઇનની યોજનાની જાહેરાત કરી છે. એ યોજનાની અમલવારી સંદર્ભે આ પાઇપલાઇન જે જે વિસ્તારમાંથી જવાની છે એ વિસ્તારના જે ખેડૂત આગેવાનો છે, ગામના સરપંચશ્રીઓ છે, તેમની સાથે આજે અમે એક મિટિંગ યોજી હતી જેમાં મારી સાથે ડાંગધ્રા હળવદ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, સરદાર સરોવર નિગમ, સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠાના મુખ્ય એન્જિનિયરશ્રીઓ, અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. ખૂબ જ સારા સૌહાર્દભર્યા વાતાવરણમાં સરપંચશ્રીઓ અને ખેડૂત આગેવાનો સાથે ચર્ચા થઈ આ યોજનાની અમલવારી ઝડપી કઈ રીતે બનાવી શકાય. આ સંદર્ભે જે સ્થાનિક ખેડૂતો અને ગામ આગેવાનોના જે પ્રશ્ન હતા, મુખ્ય તૌર ઉપર નર્મદા કમાન્ડ એરિયામાં પાણી એમને સમયસર મળે, પૂરતું મળે, ઉપરવાસ અને નીચેવાસ બંનેને ન્યાય સાથે સરખી રીતે મળે અને આખું સિંચાઈનું જે સિઝન છે એ અગાઉથી જાહેરાત કરીને આયોજનબદ્ધ થાય અને બ્રાહ્મણી ડેમમાં પણ બ્રાહ્મણી બે ડેમમાં લેવલ 42 મીટર જળવાય, તાકી ટેલેન્ટના લોકોને પણ પૂરતા પ્રેશરથી પાણી કેનાલ મારફતે મળી શકે, એવા બધા મુદ્દાઓની ચર્ચા થઈ. સાથે સાથે જે અમારે પાઇપલાઇન નાખવાની છે એના એલાઇનમેન્ટ વિશે અને એમાં પણ ખેડૂતો સાથ સહકાર અમને આપે અને સરકારી વ્યવસ્થા તરીકે અમે ખેડૂતોને સહકાર આપીએ કે એમને કોઈ અગવડતા નહીં પડે, બને ત્યાં સુધી એમની જેટલી ન્યૂનતમ જમીન ઉપયોગ કરવાનો અમારે વારે આવે એવો અમે પ્રયત્ન કરીએ, એ વિશે અમે ચર્ચા પણ કરી અને એમને આશ્વસ્ત પણ કર્યા. આ સિવાય પણ સિંચાઈને લગતા, પીવાના પાણીના લગતા, હળવદ વિસ્તારના અલગ અલગ જે જરૂરિયાતો છે એના વિશે ચર્ચા કરી અને એનો નિકાલ કાયમી રીતે કઈ રીતે થાય એ સંદર્ભે પણ અમે ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. તાલુકામાં હળવદ તાલુકા મુકામે પાણી પુરવઠાની પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે જે સરકારશ્રીમાંથી હળવદ મુકામે જે આયોજનની મિટિંગ કરવામાં આવેલ છે એમાં ગામોગામથી પધારેલ તમામ સરપંચો તેમજ અમારા ધારાસભ્ય શ્રી સાબરિયા સાહેબ અને તમામ અધિકારીઓ પાણી પુરવઠાના અને મામલતદારશ્રી તાલુકામાંથી બધાની મિટિંગમાં જે પીવાના પાણી માટે ખાસ કરીને રજૂઆત થયેલી છે, સૌની યોજનાની, જૂથ યોજનાની, આ બધી જૂથ યોજનાની જે અમુક યોજનાઓ મંજૂર થયેલી છેલ્લા 4-5 મહિના થયા છે એ થોડી ઝડપી થાય પીવાના પાણીના હિસાબે અગ્રતા આપી એવી અમારી સરકારશ્રી આગળ લાગણી છે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે. અને જે સિંચાઈના પાણી માટે આજ અમારા હળવદ મુકામે જ્યારે મિટિંગ છે ત્યારે ખેડૂતને 5 જૂન સુધી પિયતમાં પાણીની જરૂર છે, વરસાદ પણ ખેંચાય એવી શક્યતા દેખાય છે, તો અત્યારે સત્વરે 2 દિવસમાં ઉપરથી પાણી છોડે તો 5 જૂન સુધીમાં હળવદને પાણી સિંચાઈ માટે મળે એવી શક્યતા છે. તો આપના દ્વારા મારી સરકારશ્રીને એવી નમ્ર અરજ અને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તો એક પ્રોત્સાહીરૂપ છે અને એક ધર્મનું કાર્ય છે, પશુને પૂરતી નીંદ મળી રહે એવી અમારી લાગણી અને માગણી છે સરકારશ્રી આગળ. તો માનનીય શ્રી નાયબ મુખ્યમંત્રીશ્રીને મારી અંગત ભલામણ છે કે અમને ઢાંકીથી જલ્દી સિંચાઈ માટે પાણી અપાવરે એવી અપેક્ષા સાથે વિનું વંદે માત્ર. પંચે આ તારીખ 29/5/2020 રોજ હળવદ ખાતે તાલુકા પંચાયત ખાતે આજે એક મિટિંગનું આયોજન થયેલું. એ મિટિંગમાં ગાંધીનગરથી સચિવશ્રી તથા દરેક સરપંચશ્રીઓ પધાર્યા હતા અને એમાં એવી ચર્ચા બધી થઈ કે ભાઈ પાણી બાબતે આખો વિષય હતો, એ પાણી અમુક ગામને નહોતું પહોંચતું, એ સરપંચશ્રીઓ રજૂઆત કરી અને પાઇપલાઇનનો પ્રશ્ન હતો એ પણ રજૂઆત કરી અને બધી જે ખાસ કરી અને દરેક ગામડાએ નગરપાલિકાને પણ આ રજૂઆત કરી, જે વોર્ડમાં પાણી નહોતું મળતું એના માટે રજૂઆત કરી. સચિવશ્રીએ આ રજૂઆતને સાંભળી અને ધ્યાને લઈ અને અમારી આ વાત તેમને સાંભળી. ભરતનગર ગામ અમે લોકો ખેડૂતોને હળવદ તાલુકા પંચાયતે
નર્મદા નિગમ શાખાવાળાએ બધાને ભેગા કરેલા સરપંચોને, હું ભરતનગરના ઉપસરપંચ અશોકભાઈ જીરભાઈ ગોધાણી, અમે અમારી રિક્વેસ્ટ લઈને આવ્યા કે ઢાંકીથી પાણી બામણી બે ડેમમાં સંપ કરી અને પાણી પીવાનું પહોંચાડવા સરકારશ્રીનું હેતુ છે. બામણી ડેમમાંથી પાણી ભરતનગર તો સંપ છે જ, તો બામણી ડેમ સંપ કરવાની કોઈ જરૂર નથી. બામણી ડેમમાંથી પાણી ભરતનગર પહોંચાડે, ભરતનગર જે સંબંધ રહ્યો એ ચાલુ કરે, ખેડૂતોની જમીન બરબાદ ન થાય. મારી પોતાની 22 વીઘા જમીન વહી ગઈ 2.5 લાખમાં, અને હજી 1.5 વીઘાનો લીંબુનો બગીચો કર્યા છે. હવે એ જો ભૂંગરામ વહી જાય તો મારે તો કટરો લઈને ભીખ જ માગવાની ને. તો સરકારને નમ્ર અપીલ કે ભરતનગર જે હાદુડકા સંપ્રિયો એ ચાલુ કરે, બામણી લગી પાણી ડબલ આવક કરે, ખેડૂતનું જમીન બચાવે, ખેડૂતની મુશ્કેલી સમજે અને રસ્તો વચલો રસ્તો કાઢે.